शिवम विद्यालय तरफ थी ऑनलाइन शिक्षण शुरू करवामां आव्युं छे तेना भाग रूपे विषय कम्प्यूटर अध्ययन धोरण 10 पाठ 11 सी भाषा में डेटा प्रकार प्रक्रियको और पदावलिओ विषे आपणे माहिती मेळवीशुं। आपणो हवेनो मुद्दो छे तार्किक प्रक्रिया। तो आपणे जोईशुं के तार्किक प्रक्रिया शेना माटे वपराय छे। तो केटलीक वार परिणाम मेळववा एक के तेथी वधु शरतो संतोषवानी आपणे जरूर पड़े छे અને કેટલીક વાર શરતોના ગણમાંથી એક જ શરત સંતોષાય તો પણ પરિણામ મેળવવું જરૂરી બને છે। આ પ્રકારના સંબંધને તાર્કિક સંબંધ કહે છે। એટલે અહીં એવું કહે છે કે તમારી પાસે બે શરત છે અને તેમાંથી એક પણ શરત સાચી પડે તો પણ તમને જવાબ મળવો જોઈએ। તો તેના માટે આપણે તાર્કિક પ્રક્રિયકનો ઉપયોગ કરવો પડે। હવે તાર્કિક પ્રક્રિયકો ત્રણ છે, જુઓ। પહેલું છે એન્ડ ઓપરેટર, બીજું છે ઓર ઓપરેટર અને ત્રીજું છે નોટ ઓપરેટર। હવે જુઓ, એન્ડ ઓપરેટર તો એન્ડ માટે ડબલ એન્ડનો ઉપયોગ થાય છે, પછી ઓર માટે બે ઊભી લીટીનો ઉપયોગ થાય છે અને નોટ માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે। હવે જો તમારી પાસે બે કે ત્રણ શરત હશે અને તે બધી જ શરત સાચી પડે તો જ જવાબ મળવો એવું કંઈક હોવું જોઈએ, તો ત્યારે તમારે એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરવાનો હોય છે। હવે જો તમારી પાસે જેટલી શરતો છે તેમાંથી કોઈ પણ એક શરત જો સાચી પડે તો પણ તમને જવાબ મળવો જોઈએ, તો તેના માટે તમારે ઓર પ્રક્રિયકનો ઉપયોગ કરવાનો છે। અને પછી નોટમાં તમારો જે જવાબ હશે તેને ઉલટાવી દેવામાં આવશે, એટલે કે જવાબ 0 એટલે કે ફોલ્સ હશે તો તમને 1 એટલે કે ટ્રુ મળશે અને 1 હશે તો 0 મળશે। આમાં તમારે એન્ડ અને ઓરમાં બે ઓપરેન્ડની જરૂર પડશે અને નોટમાં એક જ ઓપરેન્ડની જરૂર પડશે। અહીં જુઓ, તાર્કિક પ્રક્રિયકોનું પરિણામ આપ્યું છે। એમાં પહેલું એક્સપ્રેશન છે 0, બીજું છે 0। તો જે નોટ છે એમાં વેલ્યુ મળશે 1, એન્ડની વેલ્યુ મળશે 0 અને ઓરની વેલ્યુ મળશે 0। ત્યાર પછી એક્સપ્રેશન 1 છે 0, એક્સપ્રેશન 2 છે 1, તો એની અંદર તમને નોટની વેલ્યુ મળશે 1, એન્ડની વેલ્યુ મળશે 0 અને ઓરની વેલ્યુ મળશે 1। ત્યાર પછી એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 છે 0। તો જુઓ, એમાં તમને નોટની વેલ્યુ 0 મળશે, એન્ડની વેલ્યુ પણ 0 મળશે અને ઓરની વેલ્યુ 1 મળશે। ત્યાર પછી એક્સપ્રેશન 1 1, એક્સપ્રેશન 2 1, તો નોટની વેલ્યુ 0 મળશે, એન્ડની વેલ્યુ 1 મળશે અને ઓરની વેલ્યુ પણ 1 મળશે। હવે અહીં જુઓ, અહીંયા આગળ વિદ્યાર્થીઓના વર્ગ અને તેના ગુણ આપ્યા છે। તો એ વર્ગમાં કોણ છે, તો કે જો 70% કે તેનાથી વધુ હોય તો, પછી બી વર્ગ તો એમાં ગુણ કેટલા હોય, તો કે 60-69% વચ્ચે ટકા હોય તો, પછી સી વર્ગમાં તો કે 35-59% વચ્ચે હોય તો, અને એફ વર્ગમાં તો કે 35% હોય તો। હવે એનો એક એક્ઝામ્પલ એટલે કે સી પ્રોગ્રામ આપ્યો છે, જુઓ। પ્રોગ્રામ ટુ ઇલસ્ટ્રેટ યુઝ ઓફ લોજિકલ ઓપરેટર્સ, બરાબર, એટલે આમાંથી તમારી કોઈ પણ એક શરત સાચી પડવી જોઈએ। તો શું થાય છે, જુઓ, ઇન્ક્લુડ સ્ટેરિયો ડોટ એચ ઇન્ટ મેઇન કૌંસ કરલી બ્રેકેટ ઇન્ટ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 55, પછી કમેન્ટ છે, કઈ છે, તો કે વેરીફાય વેધર પર્સન્ટેજ ઇઝ બિટવીન 0 and 100 યુઝિંગ એન્ડ, એન્ડ ઓપરેટરનો અહીંયા યુઝ કરવાનો છે, બરાબર। તો ઇફ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ પર્સન્ટેજ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 100, ફરીથી કરલી બ્રેકેટ, એમાં કમેન્ટ છે ચેક વેધર પર્સન્ટેજ ગ્રેટર ધેન 70, તો જુઓ, ઇફ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 70 તો પ્રિન્ટ એફ, શું કરવાનું છે, સ્લેશ એન, યુ હેવ સિક્યોર્ડ એ ગ્રેડ, બરાબર, સ્લેશ એન ઇન્વર્ટેડ કોમા પૂરા બ્રેકેટ પૂરું અને સેમિકોલન। ત્યાર પછી ફરીથી કોમેન્ટ ચેક વેધર પર્સન્ટેજ બિટવીન 60 and 69, તો એના માટે સ્ટેટમેન્ટ આવ્યું ઇફ, ઇફ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 60 એન્ડ પર્સન્ટેજ લેસ ધેન 70, તો શું કહીશું,
પ્રિન્ટ એફ યુ હેવ સિક્યોર્ડ બી ગ્રેડ. ત્યાર પછી છે કમેન્ટ, ચેક વેધર પર્સન્ટેજ બિટવીન 35 એન્ડ 60. તો એમાં ફરીથી ઇફ સ્ટેટમેન્ટ, ઇફ પર્સન્ટેજ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 35 એન્ડ પર્સન્ટેજ લેસ દેન 60. પછી પ્રિન્ટ એફ સ્લેશન યુ હેવ સિક્યોર સી ગ્રેડ. હવે ચેક વેધર પર્સન્ટેજ લેસ દેન 35. તો ઇફ પર્સન્ટેજ લેસ દેન 35 પ્રિન્ટ એફ સ્લેશન યુ હેવ સિક્યોર એફ ગ્રેડ સ્લેશન ઇન્વર્ટેડ કોમા પૂરા બ્રેકેટ પૂરું અને સેમી કોલન કર્લી બ્રેકેટ પૂરું. પછી એલ્સ, હવે શું છે, એક્ઝિક્યુટ વેન પર્સન્ટેજ બિટવીન 0 ઓર અબવ 100. ફરીથી કર્લી બ્રેકેટ, પ્રિન્ટ એફ યુ હેવ એન્ટર રોંગ વેલ્યુ ઇન પર્સન્ટેજ, અને બીજું છે પ્રિન્ટ એફ પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 0 એન્ડ 100. પછી કર્લી બ્રેકેટ ક્લોઝ, રિટર્ન 0 અને ફરીથી કર્લી બ્રેકેટ જે છે ક્લોઝ. તો અહીં જુઓ, પ્રથમ વિધાન છે એના દ્વારા પર્સન્ટેજ નામના પૂર્ણાંક ચલને ઘોષિત કરી અને તેની કિંમત આપવામાં આવી છે. શરૂઆતમાં પર્સન્ટેજ ચલની કિંમત 0 થી 100 વચ્ચે આપેલ છે કે નહીં તે ચકાસવા માટે છે, અને જો જવાબ ના મળે તો એલ્સ વિભાગમાં આવેલ સંદેશ યુ હેવ એન્ટર રોંગ વેલ્યુ ઇન પર્સન્ટેજ અને પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 0 એન્ડ 100 એ દર્શાવીને આપણે પ્રોગ્રામની બહાર નીકળી જઈએ છીએ. હવે જો પરિણામ ટ્રુ હશે તો ટકાની કિંમતને ઇફ વિધાન અને તાર્કિક પ્રક્રિયકો દ્વારા ચકાસવામાં આવશે, અને હકારાત્મક પરિણામ મળશે તો તેનો સંદેશો સ્ક્રીન ઉપર આપણને દર્શાવવામાં આવશે. જેમ કે અહીંયા જુઓ લખ્યું છે યુ હેવ સિક્યોર સી ગ્રેડ, બરાબર. ત્યાર પછી છે બીટવાઇઝ ઓપરેટર્સ, એટલે કે બીટવાઇઝ પ્રક્રિયકો. તો જુઓ, ડેટાને મેમરી સ્થાન પર બીટના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે અને સીધા જ બીટના સ્તરે કાર્ય કરવા માટે બીટવાઇઝ પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા જુઓ, એન્ડ એ બીટવાઇઝ એન્ડ, પછી એક લીટી છે ઊભી એ બીટવાઇઝ ઓર, પછી ટિલ્ડ એ છે બીટવાઇઝ નોટ, કેરેટ એ છે બીટવાઇઝ એક્સક્લુઝિવ ઓર, પછી લેફ્ટ અલાઇન એટલે કે ડબલ લેસ ધેન એ છે આપેલ બીટ જેટલા અંકોને ડાબી બાજુ ખસેડવા, અને ડબલ ગ્રેટર ધેન એટલે કે રાઇટ અલાઇન, તો કે આપેલ બીટ જેટલા અંકોને જમણી બાજુ ખસેડવા તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રક્રિયક છે વિશિષ્ટ પ્રક્રિયક, એટલે કે સ્પેશિયલ કેરેક્ટર. તો હવે સી ભાષામાં કયા કયા ઓપરેટર સ્પેશિયલ ઓપરેટર તરીકે વપરાય છે તે સમજીશું. તો પહેલું છે સાઇઝ ઓફ ઓપરેટર, ત્યારબાદ છે કોમા ઓપરેટર, ત્યારબાદ છે ડોટ ઓપરેટર, ત્યારબાદ છે એરો ઓપરેટર, પછી છે એન્ડ અને સ્ટાર. તો આપણે અહીં બે જ ઓપરેટર સમજવાના છે, સાઇઝ ઓફ ઓપરેટર અને કોમા ઓપરેટર. તો કોમા ઓપરેટર છે તેનો ઉપયોગ નિર્ણય માળખા અને નિયંત્રણ માળખા માં વપરાય છે, એટલે કે ઇફ જેવા સ્ટેટમેન્ટમાં આપણે કોમાનો ઉપયોગ કરીએ છીએ. તે ઉપરાંત જો તમારે એક જ સ્ટેટમેન્ટમાં બે વેરિયેબલને ડિક્લેર કરવા હોય તો તમે કોમાનો ઉપયોગ કરી શકો છો. બીજો છે સાઇઝ ઓફ ઓપરેટર, તો તે ઘટક સંગ્રહ કરવા માટે જરૂરી બાઇટની સંખ્યા પરત કરવા માટે વપરાય છે, એટલે કે તમે કોઈ વેરિયેબલનો ઉપયોગ કર્યો છે અને તે વેરિયેબલ કેટલી જગ્યા રોકશે તે તમારે જાણવું હોય તો તમારે સાઇઝ ઓફ ઓપરેટરનો ઉપયોગ કરવો પડે છે. અહીંયા જુઓ, એનું એક એક્ઝામ્પલ આપ્યું છે, પ્રોગ્રામ ટુ ઇલસ્ટ્રેટ યુઝ ઓફ કોમા એન્ડ સાઇઝ ઓફ ઓપરેટર, ઇન્ક્લુડ સ્ટેડિયો ડોટ એચ ઇન્ટ મેઇન કર્લી બ્રેકેટ ફ્લોટ ફર્સ્ટ સેકન્ડ અને રિઝલ્ટ સેમી કોલન ઇન સાઇઝ યુઝ ઓફ કોમા ઓપરેટર, રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ 125, સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 15, કોમા ફર્સ્ટ ડિવાઇડ સેકન્ડ સ્લેશ સેકન્ડ અને સેમી કોલન. પછી પ્રિન્ટ એફ
સ્લેશ એન્ડ ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ એફ, સેકન્ડ ઇઝ ઇક્વલ પર્સન્ટેજ એફ. આપણે અહીંયા આગળ ફ્લોટ લીધું છે એટલે આપણે પર્સન્ટેજ એફ યુઝ કરીએ છીએ. ત્યાર પછી રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ એફ ફર્સ્ટ સેકન્ડ અને રિઝલ્ટ. પછી યુઝ ઓફ સાઇઝ ઓફ ઓપરેટર, તો સાઇઝ ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ રિઝલ્ટ પ્રિન્ટ એફ સ્લેશ એન્ડ સાઇઝ અલોકેટેડ બાય કમ્પાઇલર ટુ વેરિયેબલ રિઝલ્ટ ઇઝ પર્સન્ટેજ ડી. જુઓ અહીંયા સાઇઝ વેરિયેબલ છે, આપણે ઇન્ટ લીધો છે એટલે અહીંયા આપણે પર્સન્ટેજ ડી યુઝ કરીશું. બાઇટ સ્લેશ એન્ડ સ્લેશ એન અને સાઇઝ કર્લી બ્રેકેટ ક્લોઝ. હવે જુઓ એનું આઉટપુટ અહીંયા આપ્યું છે, ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ 125.000000, સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 15.000000 અને રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ 8.333333. તો અને પછી લખ્યું છે સાઇઝ અલોકેટેડ બાય કમ્પાઇલર ટુ વેરિયેબલ રિઝલ્ટ ઇઝ 4 bytes. હવે જુઓ ત્યાર પછીનો મુદ્દો છે પદાવલીનું મૂલ્યાંકન. તો હવે આપણે સમજવાનું છે કે સી ભાષામાં આપણે પદાવલીનો ઉપયોગ કેવી રીતે કરવાનો. તો જુઓ અહીંયા આપ્યું છે રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ ઇન્ટુ થર્ડ માઇનસ ફોર્થ, એટલે કે સેકન્ડ અને થર્ડ ચલની કિંમતનો ગુણાકાર કરવામાં આવશે સૌથી પહેલાં. આ ગુણાકારની કિંમત આવશે ત્યાર પછી ફર્સ્ટ ચલની કિંમતમાં ઉમેરવામાં આવશે અને આ મધ્યમવર્તી કિંમતમાંથી ફોર્થની કિંમતને માઇનસ કરવામાં આવશે. જો પદાવલીમાં એક જ અગ્રતા ધરાવતા બે પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો તેનું મૂલ્યાંકન ડાબી બાજુથી જમણી બાજુ તરફ કરવામાં આવશે અને કૌંસનો ઉપયોગ કરીને આપણે એ ક્રમને બદલી શકીએ છીએ. તો કઈ રીતે, તો કે ફર્સ્ટ રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ ઇન્ટુ થર્ડ માઇનસ ફોર્થ ડિવાઈડ બાય ફિફ્થ. તો અહીં થર્ડ અને થર્ડ માઇનસ ફોર્થનું મૂલ્યાંકન સૌ પ્રથમ થશે, મધ્યમવર્તી કિંમતનો સેકન્ડ ચલની કિંમત સાથે ગુણાકાર કરવામાં આવશે, પછી ફિફ્થ ચલની કિંમત વડે ભાગાકાર કરવામાં આવશે અને અંતમાં ફર્સ્ટ ચલની કિંમત તેમાં તેને ઉમેરવામાં આવશે. જુઓ અહીં તમને આકૃતિમાં બતાવ્યું છે થર્ડ માઇનસ ફોર્થ એ આપણું પહેલું પગલું છે, પછી સેકન્ડ ઇન્ટુ આ થર્ડ માઇનસ ફોર્થનું જે રિઝલ્ટ છે એ બીજું પગલું છે, પછી સેકન્ડની જે વેલ્યુ છે એ અને આ ફર્સ્ટની છે એને આપણે ફિફ્થ જોડે ડિવાઈડ કરવાની છે એ ત્રીજું પગલું છે, પછી એ બેનો જે જવાબ આવશે અહીંયા ફર્સ્ટની અંદર એડ કરવાનો છે એ આપણું ચોથું પગલું છે. હવે રિઝલ્ટ બરાબર ચોથું પગલું, તો એ બંને મેળવીને આપણું પાંચમું પગલું થશે. તો આ જે છે એ પદાવલીના મૂલ્યાંકનનો ક્રમ છે. આપણો હવેનો ટોપિક છે પ્રક્રિયકોની અગ્રતા. તો હવે તમને સરવાળો ગુણાકાર બાદબાકી અને ભાગાકારવાળી સંખ્યા આપી હશે તો તમને ખબર હશે કે સૌથી પહેલાં કૌંસમાં આપેલી સંખ્યાની ગણતરી થશે, પછી ભાગાકાર થશે, પછી ગુણાકાર થશે, પછી સરવાળો થશે અને પછી બાદબાકી થશે. અહીંયા જુઓ તમને આપ્યું છે ઉદાહરણ, રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ ઇન્ટુ થર્ડ માઇનસ ફોર્થ ડિવાઈડ બાય ફિફ્થ. તો હવે જે કોમ્પ્યુટર છે એ આ રીત સમજતું નથી. કોમ્પ્યુટરમાં આપણે સૌથી પહેલાં કૌંસની સંખ્યાની ગણતરી થશે, ત્યારબાદ જે ભાગાકાર અને ગુણાકાર છે તેની પ્રાથમિકતા જો સરખી હશે તો પહેલાં જે આવે તેની ગણતરી કરવાની, એટલે કે પહેલાં જો ગુણાકાર આવે તો પહેલાં ગુણાકાર કરવાનો અને પછી ભાગાકાર કરવાનો. એવી જ રીતે સરવાળાને બાદબાકીમાં પણ પહેલાં જે લખ્યું હોય તેની ગણતરી કરવાની, એટલે કે જો પહેલાં સરવાળો આવતો હોય તો પહેલાં સરવાળો કરવાનો અને બાદબાકી આવતી હોય તો બાદબાકી કરવાની. હવે જુઓ અહીંયા પ્રક્રિયકોની અગ્રતાનો ક્રમ આપ્યો છે, એટલે જુઓ જે પહેલાં બ્રેકેટ છે એને ફર્સ્ટ ક્રમ મળે છે, ત્યાર પછી ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ છે એને સેકન્ડ ક્રમ મળે છે, ત્યાર પછી સાઇઝ ઓફ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન છે એને થર્ડ ક્રમ મળે છે અને મોડ્યુલોને પણ થર્ડ ક્રમ મળે છે અને એડિશનલ અને સબસ્ટ્રેક્શન છે એને ફોર્થ ક્રમ મળે છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે પ્રકાર બદલી. તો પ્રકાર બદલી એટલે શું, તો કે તમે જાણો છો કે સી ભાષામાં તમે બે અલગ અલગ ડેટા ટાઈપના ઉપયોગની મદદથી ગણતરી કરો છો ત્યારે ઓટોમેટિક જ સી ભાષામાં કોઈ ડેટા ટાઈપની આંતરિક ફેરબદલી થઈ જાય છે, એટલે કે સી ભાષામાં પ્રકાર બદલી ઇનબિલ્ટ જ હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બને કે તમારે પ્રકાર બદલી કરવું જરૂરી જ બને અને તમારા પ્રોગ્રામમાં, તો એના માટે આપણે ટાઈપ કન્વર્ઝેશન એટલે કે પ્રકાર બદલીનો ઉપયોગ કરીએ છીએ. એટલે એવું કહેવાય કે સી ભાષામાં તમામ ઓપરેન્ડની સમાન ડેટા ટાઈપ હોય
तो ज गणतरी करवामां आवे छे। तेथी ज सी भाषानी आ लाक्षणिकताने कारणे ज आंतरिक फेरबदली करवामां आवे छे। परंतु घणीवार एवुं बने के उपयोगकर्ता द्वारा पण डेटा प्रकार बदलवानी जरूर पड़े छे। आ प्रक्रियाने टाइप कास्टिंग कहेवामां आवे छे। अहींया जो एक उदाहरण आप्युं छे, इंट योर इज इक्वल टू टू फ्लोट प्रिंसिपल रेट अने इंटरेस्ट, पछी इंटरेस्ट इज इक्वल टू प्रिंसिपल इंटू रेट इंटू योर डिवाइड बाय 100। तो जुओ प्रिंसिपल रेट अने ए बे छे ए फ्लोट छे, यर छे इंटीजर छे, अने डिवाइड बाय 100 छे पण फ्लोट छे। तो आ बधी वेल्यू शू थई जशे, फ्लोट थई जशे अने सेमा स्टोर थशे इंटरेस्टमां। હવે જો તમારે પ્રોગ્રામ ફેરફાર કરવો હોય તો એક્સટર્નલી, તો તેની વાક્ય રચના શું થશે? તો કે ડેટા ટાઈપ, ત્યારબાદ વેરિયેબલ અથવા તો ડેટા ટાઈપ અને કોન્સ્ટન્ટ। અહીંયા જુઓ, અહીંયા એક તમને ઉદાહરણ આપ્યું છે, ટાઈપ કાસ્ટિંગનો પ્રોગ્રામ છે। જુઓ, પ્રોગ્રામ ટુ ઇલસ્ટ્રેટ યુઝ ઓફ ટાઈપ કાસ્ટ ઇન્ક્લુડ સ્ટેડિયો ડોટ એચ ઇન્ટ મેઇન કોલી બ્રેકેટ ઇન્ટ ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 575, ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ 24, ફ્લોટ કોસ્ટ આઇટમ, પછી કમેન્ટ સી એક્સપ્રેશન ફોર કેલ્ક્યુલેટિંગ કોસ્ટ પર આઇટમ વિધાઉટ ટાઈપ કાસ્ટિંગ, કોસ્ટ આઇટમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય ક્વોન્ટિટી, પછી પ્રિન્ટ કરાવવાનું છે તો શું કરીશું, પ્રિન્ટ એફ સ્લેશ એન્ડ કોસ્ટ ઓફ વન આઇટમ વિધાઉટ ટાઈપ કાસ્ટિંગ ઇઝ પર્સન્ટેજ ઓફ એફ, એટલે કે આપણે અહીંયા ફ્લોટની વેલ્યુ લીધી છે, અને પછી વેરિયેબલનું નામ કોસ્ટ આઇટમ, પછી કમેન્ટ મૂકી છે સી એક્સપ્રેશન ફોર કેલ્ક્યુલેટિંગ કોસ્ટ પર આઇટમ વિધાઉટ ટાઈપ કાસ્ટિંગ, કોસ્ટ આઇટમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઈડ બાય ફ્લોટ અને ક્વોન્ટિટી, અને પ્રિન્ટ એફ કરાવીશું સ્લેશ એન કોસ્ટ ઓફ વન આઇટમ આફ્ટર ટાઈપ કાસ્ટિંગ ઇઝ પર્સન્ટેજ એફ સ્લેશ એન, અને છેલ્લે કોસ્ટ આઇટમ રિટર્ન 0 અને કર્લી બ્રેકેટ ક્લોઝ। હવે એનું ઉદાહરણ અહીંયા આપ્યું છે, જુઓ આઇટમ વિધાઉટ ટાઈપ કાસ્ટિંગ, તો એ શું આવે છે, ઇન્ટીજર વેલ્યુ આપણને મળી છે, પણ સાથે એનું વેલ્યુ જે છે એ ફ્લોટમાં દર્શાવી છે, એટલે આપણને 23.000000 દર્શાવે છે, અને કોસ્ટ ઓફ વન આઇટમ આફ્ટર ટાઈપ કાસ્ટિંગ ઇઝ 23.958334 એવું આપણને મળ્યું છે। હવે જુઓ, હવેનો ટોપિક છે સંગ્રાહક વર્ગો, એટલે કે આપણે જે વેરિયેબલ બનાવીએ છીએ તેની અંદર જે ડેટા સ્ટોર કરીએ છીએ તે વેરિયેબલ ખરેખર ક્યાં સ્ટોર થાય છે, અને તેના આધારે સી ભાષામાં આપણને ચાર સંગ્રાહક વર્ગો આપેલા છે। એમાં પહેલું છે ઓટોમેટિક, પછી એક્સટર્નલ, પછી રજિસ્ટર, અને છેલ્લે છે સ્ટેટિક। અને સી પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાતા ચલનો સંગ્રહ સામાન્ય રીતે કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીમાં જ આપણે કરીએ છીએ, અને કેટલાકનો રજિસ્ટરમાં પણ સંગ્રહ કરીએ છીએ। હવે આપણે આ ચારેય જે ટાઈપ છે એ સમજીશું। તો જુઓ, સૌથી પહેલાં આવે છે ઓટોમેટિક ચક, એટલે કે આપણે કેવી રીતે ઓટોમેટિક વેરિયેબલ બનાવીશું। તો તેના માટે તમારે ઓટો નામના એક કીવર્ડનો ઉપયોગ કરવાનો છે, અને તમારે આ ચલનો પૂર્વ નિર્ધારિત સંગ્રાહક વર્ગ ઓટોમેટિક હોય છે, પરંતુ તેને નિશ્ચિત રૂપે વ્યાખ્યાયિત કરવા માટે ઓટો કીવર્ડ વપરાય છે, અને તેની વાક્યરચના શું છે, તો કે ઓટો ડેટા ટાઈપ અને આઈડેન્ટિફાયર। તો આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ કે ઓટોમાં ઓટો એ કીવર્ડ છે, બરાબર, વેરિયેબલને ઓટોમેટિક ડિક્લેર કરવા માટે ઓટો એ કીવર્ડ છે, ત્યાર પછી ડેટા ટાઈપ છે જે આપણે ફ્લોટ કે ઇન્ટીજર કે કેરેક્ટર હોઈ શકે, અને પછી આઈડેન્ટિફાયર એટલે કે આપણા વેરિયેબલનું નામ, ને પછી સેમી કોલન છે। હવે જ્યારે કોઈ વિધેયનો અમલ કરવામાં આવે ત્યારે આ પ્રકારના ચલની રચના થાય છે, અને જ્યારે આ વિધેય બોલનાર વિધેયનું નિયંત્રણ પરત કરે, બોલાવનાર વિધેયનું નિયંત્રણ પરત કરે, એટલે કે ચલનો નાશ થાય છે, એટલે કે આ પ્રકારનો ચલ આપણે વિધેયનો ઉપયોગ કરીએ ત્યારે જ ક્રિએટ થાય છે, અને જેવું આપણા વિધેયનું કાર્ય પૂર્ણ થાય એટલે આ ચલ નાશ થઈ જાય છે, અને આ પ્રકારના ચલને શરૂઆતમાં કોઈ અનિશ્ચિત કિંમત આપવામાં આવે છે, અને તેનો પ્રાઇમરી મેમરીમાં જ સંગ્રહ થાય છે। ત્યાર પછીનો આપણો જે ટોપિક છે એ છે એક્સટર્નલ ચલ, તો આ બે જુદા જુદા વિધેય કે પ્રોગ્રામ વચ્ચે ચલની વહેંચણી કરવા માટે વપરાય છે, એટલે કે તમારે એક જ ચલનો બે વિધેયમાં ઉપયોગ કરવો હોય તો તમે એને એક્સટર્નલ તરીકે ડિક્લેર કરી શકો છો,
અને તેના માટે જરૂરી છે કે ઓછામાં ઓછા એક પ્રોગ્રામમાં તે વૈશ્વિક ચલ ઘોષિત થયેલો હોવો જોઈએ. અને તેની વાક્યરચના શું છે? તો કે એક્સટર્ન, ડેટા ટાઈપ અને આઈડેન્ટિફાયર. તો એક્સટર્ન શું છે? તો કે તમારું કીવર્ડ છે. પછી કેર એ તમારો ડેટા ટાઈપ છે, કેરેક્ટર. અને આઈડેન્ટિફાયરમાં લખ્યું છે ચોઈસ. અહીં તમને ઉદાહરણ આપ્યું છે. ત્યાર પછી જુઓ રજિસ્ટર ચલ. તો ઝડપથી ઉપયોગ કરવા માટે આ ચલને આપણે સીપીયુ રજિસ્ટરમાં સંગ્રહી શકીએ છીએ. તેની વાક્ય રચના છે રજિસ્ટર, ડેટા ટાઈપ અને આઈડેન્ટિફાયર. તો રજિસ્ટર એ કીવર્ડ છે, ઇન્ટ ડેટા ટાઈપ, અને કાઉન્ટર એ આપણો ચલનું નામ છે. એટલે કે તમે કોઈ ડેટા પ્રાઇમરી મેમરીમાંથી લેતા હશો તો એના કરતાં રજિસ્ટરમાંથી લેશો તો તેની સ્પીડ વધારે હશે. અને આ પ્રકારના ચલની પૂર્વ નિર્ધારિત કિંમત અનિશ્ચિત હોય છે. ત્યાર પછી છેલ્લો છે સ્ટેટિક ચલ. તો સ્ટેટિક ચલમાં નિશ્ચિત વિસ્તાર માટે કોઈ ચલની કિંમતને કાયમી બનાવવા માટે સ્ટેટિક ચલ વપરાય છે. અને તેની વાક્ય રચના છે સ્ટેટિક, ડેટા ટાઈપ અને આઈડેન્ટિફાયર. તો સ્ટેટિક કીવર્ડ, ડેટા ટાઈપ છે ઇન્ટ અને આઈડેન્ટિફાયર મેક્સ એ આપણો ચલનું નામ છે. અને આ પ્રકારના ચલની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે? તો કે ઝીરો હોય છે અને તેનો પ્રાઇમરી મેમરીમાં કાયમી ધોરણે જ સંગ્રહ કરવામાં આવે છે. તો અહીં આપણું પ્રકરણ 11 પૂર્ણ થાય છે.